મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. એક તરફ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિમાં લોકોના માલ મિલકતને મોટું નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર પોતાના 3 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રી ગૃહમંત્રી જેવા લોકો પ્રજાના ટેક્સના પૈસે પગાર લે છે, સુખ સાહેબી ભોગવે છે અને એ આજે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. સરકારના આ 3 વર્ષમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીથી પ્રજા ત્રાહીમામ છે. ભાજપની હપ્તાખોરીની નીતિને કારણે, મળતિયાઓને લાભ કરાવવાની નીતિને કારણે અને પ્રજાના ભોગે પોતાના ખિસ્સા ભરવાને કારણે ચારે તરફ ભ્રષ્ટાચાર છે. ચારે તરફ મિલીભગતને કારણે આપણે જોઈ શકીએ છીએ કે નકલી કાંડ કેટલા પકડાય છે, ભૂતિયા કેટલા કાંડ પકડાય છે અને ચારે તરફ જે લૂંટ ચલાવવામાં આવી રહી છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ ખરેખર જો ટ્વીટ કરવું હોય તો ગુજરાતની જનતાને પૂછવો જોઈએ કે આ 3 વર્ષમાં તમને ફાયદો થયો કે નુકસાન થયું, અત્યારે સુશાસન ચાલે છે કે કુશાસન ચાલે છે. ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર ખતમ કરવાના વાયદા સાથે જે સત્તા પર બેઠા હતા એ ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર ખતમ થયો કે વધ્યો, એવું કદાચ ગુજરાતની જનતાને પૂછવા વાળું ટ્વીટ કરશે તો એમને સાચો એમનો અરીસો, એમના શાસનની સાચી પરિસ્થિતિનો ગુજરાતની જનતા ચોક્કસ જવાબ આપશે.